ત્રણ દિવસથી આપણે વાત કરીએ કે પ્રભુની અનંત કરુણા આપણા પર સી રીતે વરસે. અનંત કરુણા વરસાવવા માટે કઈ અઘરું નથી, પ્રભુને રીઝામાં અઘરું નથી. ચંદન માળા ઉભા થતો ભગવાન મહાવીર સ્વામી સામેથી આવ્યા, કઈ ટફ નથી, કશું અઘરું નથી. એમને લાવવા એટલે બહુ ઈઝી છે. બસ એટલું જે એક નાનકડી વાત આટલી છે કે ભગવાન ચંદન માળાના ઘરે જો આવે આપણા ઘરે કેમ ના આવે. ભગવાનમાં ખામી નથી, ભગવાન ચોક્કસ આવે. મજાના હમણાં સંગીતમાં ગીતો ગવાય છે, સિદ્ધ સિંહાના ગીતો ગાતા સંગીતકારો ગાય છે, પ્રભુ આવશે અને લઈ જશે, પ્રભુ આવશે ને લઈ જશે. કેવો સરસ શબ્દ વાપરે છે. આ શબ્દ વાસ્તવિક રૂપે કહેવાય છે. એવા ભાવમાં ગાય આખી સભા રડતી હોય, પ્રભુ આવશે ને લઈ જશે, કેમ ના આવે આપણા આંગણે, પ્રભુ કેમ ના આવે. આવે છે, મસ્ત ગીતો ગાય છે, ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, પ્રભુ મારા વંદન, પ્રભુ મારા વંદન. ચોક્કસ આવે. અનંત કરુણાને મેળવીએ એટલે કાંઈ નથી, બસ પરમાત્મા માટે લખ્યું છે પહેલા પ્રીતિ અનુષ્ઠાન કરો અને પછી ભક્તિ અનુષ્ઠાન. સૌથી પહેલી ભૂમિકા છે કે આપણને ધર્મ ગમવો જોઈએ, ધર્મ ગમવો જોઈએ, ધર્મ રૂચવો જોઈએ, ધર્મની અનુભૂતિ ગમવી જોઈએ. આ જો આપણને ફાવી ગયું બધું જીતી ગયું. જયારે એ જ વસ્તુ આપણે ન ફાવી તો આપણે ગમું હારી ગયા છે. ભગવાનની અનંત કરુણાના અનુભૂતિના વિષયને જયારે જોઈએ ત્યારે આપણે એક એક એક્ઝામ્પલ લઈએ તો પણ આપણને આનંદ આવે.